ગોપાલ ઇટાલિયા બાદ કેજરીવાલનો પણ એક વિવાદિત વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ભાજપના મીડિયા કન્વીનરને કેજરીવાલ સામે સવાલ ઉભા કર્યા છે. વિડીયો ટ્વીટ કર્યો છે યજ્ઞેશ તમે. અરવિંદ કેજરીવાલનો વિવાદિત વિડીયો ટ્વીટ કરાયો છે. દેશના પ્રધાનમંત્રી માટે આપત્તિજનક શબ્દોનો કેજરીવાલે ઉપયોગ કર્યો. તમે નક્કી કરી લો કે કેજરીવાલને શું જવાબ આપવો છે. યજ્ઞેશ તમે આ ટ્વીટ કર્યું છે. ભાજપના મીડિયા કન્વીનરને કેજરીવાલ સામે સવાલ ઉભા કર્યા છે. યજ્ઞેશ તમે કેજરીવાલનો વિવાદિત વિડીયો ટ્વીટ કર્યો છે. मोदी ने पाकिस्तानियों के साथ सेटिंग कर रखी है. मोदी ने आतंकवादियों के साथ सेटिंग कर रखी है. उसकी पोल खोलने की जरूरत है दोस्तों. आज जब आप गांव गांव के अंदर में जाओगे, कुछ लोग भ्रमित हैं, कुछ लोग कहते हैं मोदी राष्ट्रवादी है, कुछ लोग कहते हैं मोदी देशभक्त है. आज आपकी जिम्मेदारी है जाके कहना कि मोदी जैसे जल દોસ્તો. ગોપાલ ઇટાલિયા બાદ કેજરીવાલનો આ વિવાદિત વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ભાજપના મીડિયા કન્વીનરે આ કેજરીવાલનો વિડીયો ટ્વીટ કર્યો છે. યજ્ઞેશ દવે જે છે એમણે ટ્વીટ કર્યો છે અને વિવાદિત આજે આપત્તિજનક શબ્દોનો કેજરીવાલે ઉપયોગ કર્યો છે. સવાલ લખાયો છે કે તમે નક્કી કરી લો કેજરીવાલને શું જવાબ આપવો છે. યજ્ઞેશ દવે આ સવાલ પૂછ્યો છે ગુજરાતની જનતાને. તમે નક્કી કરો કે કેજરીવાલને શું જવાબ આપવાનો છે. ગોપાલ ઇટાલિયા બાદ હવે કેજરીવાલનો આ વિવાદિત વિડીયો વાયરલ થયો છે. યજ્ઞેશ તમે અમારી સાથે ખૂબ જોડાય છે. યજ્ઞેશભાઈ, વારંવાર વિવાદિત વિડીયો સામે આવી રહ્યા છે અને વધુ એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વધુ એક અશોભનીય શબ્દોનો પ્રયોગ કેજરીવાલ તરફથી કરાયો છે. યજ્ઞેશભાઈ, જ્યારે પણ કેજરીવાલ સાહેબનો આ વિડીયો છે ત્યારે કેજરીવાલ રાજ્યના મુખ્યમંત્રી હતા દિલ્હીના, અને જ્યારે કોઈ વ્યક્તિ મુખ્યમંત્રી થાય ત્યારે એને એટલું બંધારણનું તો ભાન હોય, લોકતાંત્રિક રીતે ચૂંટણી આવે પણ બંધારણનું એટલું તો ભાન હોય કે કોને કયા શબ્દો બોલવા કોને ન બોલવા. રાજ્યનું સર્વોચ્ચ વડા કોણ છે, દેશના સર્વોચ્ચ વડા કોણ છે, દેશના લોકતાંત્રિક વડા કોણ છે વડાપ્રધાન તરીકેના હોય, અને આ દરેકની એક અમન્ય હોય છે, દરેકની એક ગાઈડલાઈન હોય છે. આ ગાઈડલાઈનનું પાલન સામાન્ય વ્યક્તિ કદાચ ન કરે તો એવું માની શકાય કે એને ખ્યાલ નહોતો, પરંતુ જ્યારે રાજ્યનો મુખ્યમંત્રી પણ રોનક, અરે ભાઈ જનકભાઈ, હું તમને એક વાત કહું કે જનકભાઈ, આની અંદર જયારે દેશની અંદર કોઈ વ્યક્તિ ચૂંટાઈને આવે તો એનો મતલબ શું છે કે લોકતાંત્રિક રીતે દેશના સર્વાધિક લોકોએ જે પક્ષના મત આપ્યા હોય એ પક્ષના વડો, એ પક્ષમાં પણ જે સર્વાધિક લોકપ્રિય નેતા હોય એ નેતાને દેશનું વડાપ્રધાન પદ સોંપવામાં આવે. એટલે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષોને જે પ્રમાણે આજે દેશના માંથી 33 કરોડ મત મળ્યા, તો મને લાગે છે કે આ 33 કરોડ મતદારોનો પણ સાથે સાથે અપમાન છે, અને 33 કરોડ મતદારોને પણ દેશદ્રોહી કહેવામાં આવે છે. કારણ કે તમે જે વ્યક્તિને ચૂંટણી મોકલ્યા છે એ વ્યક્તિ દેશદ્રોહી જેવું સ્પષ્ટ કેજરીવાલજી કહી રહ્યા છે. એટલે એના મતલબ એ છે કે દેશના મતદારોનું અપમાન કરી રહ્યા છે. જે વ્યક્તિને દેશના મતદારોનું માન સન્માન જાળવવાનું ભાન ન હોય, જે વ્યક્તિને દેશના જે બંધારણીય જે વડા લોકતાંત્રિક વડાપ્રધાન છે એમને એમની અમન્ય જાળવવાનું ભાન ન હોય, વડાપ્રધાન પ્રતિ ગરિમાનું ભાન ન હોય, એવા વ્યક્તિના ચેલાઓ ગુજરાતમાં આજ કરે. અને જે પ્રમાણે ઈસુદાનભાઈ અને જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા જે બોલી રહ્યા છે અને વાણી વિલાસ એમના પણ ચાલી રહ્યા છે એ પણ સ્પષ્ટ દેખાઈ આવે છે કે જેવા ગુરુ તેવા ચેલા. આભાર યજ્ઞેશભાઈ. તો યજ્ઞેશ તવે જે મીડિયા કન્વીનર છે એમને આ કેજરીવાલનો વિડીયો ટ્વીટ કર્યો છે અને સવાલ પૂછ્યા છે.